हेलो बाल दोस्तों, एजुकटेकनो चैनल में आपनो स्वागत है। आज आपणे शीखीशुं धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 15 भारतीय बंधारण पाठना स्वाध्याय प्रश्नों की समझ मेळवीशुं। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन में तथा वीडियोना अंते पण निहाळी शको छो। तो चालो शीखीए धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 15 भारतीय बंधारण पाठना स्वाध्याय प्रश्नों की समझ। पाठ 15 भारतीय बंधारण पाठना स्वाध्याय प्रश्न में प्रश्न नंबर 1 खाली जगह पूरो। सवाल नंबर 1 बंधारण की शुरुआत खाली जगह थी थाय छे। बंधारण की शुरुआत आमुख थी थाय छे। 2 बंधारण सभाना अध्यक्ष खाली जगह हता। बंधारण सभाना अध्यक्ष डॉक्टर राजेंद्र प्रसाद हता। 3 बंधारण सभा में कुल खाली जगह सभ्यो हता। बंधारण सभा में कुल 389 सभ्यो हता। सवाल नंबर 4 बंधारण में खाली जगह शासन व्यवस्था की जोगवाई करवामां आवी छे। तेना जवाब में अपने लखी शकीए बंधारण में लोकशाही शासन व्यवस्था की जोगवाई करवामां आवी छे। प्रश्न नंबर 2 नीचेना प्रश्नोना उत्तर 1-2 वाक्य में आपो। सवाल नंबर 1 बंधारणनो अर्थ जणावो। तेना जवाब में आपणे लखी शकीए कोईपण देशनुं शासन चलाववा माटे घडवामां आवेला नियमोना व्यवस्थित संग्रहने देशनुं बंधारण कहेवामां आवे छे। सवाल नंबर 2 बंधारणना घडवैया तरीके कोने ओळखवामां आवे छे। तेना जवाब में आपणे लखीशुं डॉक्टर भीमराव आंबेडकर ने बंधारणना घडवैया तरीके ओळखवामां आवे छे। सवाल नंबर 3 लोकशाही एटले शुं। तेना जवाब में आपणे लखीशुं लोकशाही एटले लोकोनुं लोको द्वारा अने लोको माटे चालतुं शासन एटले लोकशाही कहेवाय छे। बंधारण क्यारे अमलमां आव्युं? तेना जवाब में आपणे लखीशुं भारतनुं बंधारण 26 जान्युआरी 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું। હવે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। સવાલ નંબર 1 બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો। તેના જવાબમાં આપણે લખીશું બંધારણની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે। લોકશાહી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક અને સંઘરાજ્ય। સવાલ નંબર 2 કોઈ પણ બે મૂળભૂત હક્કો વિશે વિસ્તારથી લખો। તેના જવાબમાં આપણે આ મુજબ લખી શકીએ। 1 સમાનતાનો હક। કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે। ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે, જે સમાનતાનો હક છે। 2 સ્વતંત્રતાનો હક। દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે। દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, તે સ્વતંત્રતાનો હક છે। સવાલ નંબર 3 કોઈ પણ 4 મૂળભૂત ફરજો વિશે જણાવો। તેના જવાબમાં આપણે આ મુજબ લખી શકાય। દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની ફરજ છે। બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની આપણી ફરજ છે। આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની આપણી ફરજ છે। જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની આપણી ફરજ છે। વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની આપણી ફરજ છે। હવે પ્રશ્ન નંબર 4 વિચારો અને લખો। સવાલ નંબર 1 જો નાગરિકોને મૂળભૂત હક્કો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય? તેના જવાબમાં આપણે લખી શકીએ જો નાગરિકોને મૂળભૂત હક્કો આપવામાં ન આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે। નાગરિકને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં, સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકાશે નહીં। એટલા માટે જ દરેક નાગરિકને મૂળભૂત હક્કો મળવા જોઈએ। સવાલ નંબર 2 તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય? તેના જવાબમાં આપણે લખી શકીએ શાળાકીય જીવનથી જ વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સભાનતા કેળવાય છે।
તે માટે તેને શિક્ષણનો એક ભાગ બનાવવી જોઈએ। વિદ્યાર્થીઓ મૂળભૂત ફરજોથી સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ। સાથે સાથે તેમના માતાપિતાઓ પણ વિદ્યાર્થીને પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરે તે ખૂબ જ જરૂરી છે। સવાલ નંબર 3, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તેના જવાબમાં આપણે લખી શકીએ, ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 રોજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું। 26 નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું, તેથી તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અહીં આપણા પાઠ 15 ભારતીય બંધારણ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના નવા સામાજિક વિજ્ઞાનના પુસ્તક મુજબ તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર મળી રહેશે। થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।